સ્વાતી મીઠડી લાગે સાકરનો પરસાદ રે, ગોળની કાકરી ઘીમાં પડેલી રે સુકન્યા રે, લક્ષ્મી સદૈવ મંગલમ, લક્ષ્મી સદૈવ મંગલમ. જેના માથે હાથ મૂકેને સઘળા રસ્તે અજવાળા, સોનાની ના ચાંદીની એને બસ મનની માયા, સૌના ભાગમાં કંકુ ચોખાનો તુલસી ક્યારો, લક્ષ્મી સદૈવ મંગલમ, લક્ષ્મી સદૈવ મંગલમ. તારા લગ્ન નક્કી થયા છે અને તારા લગ્ન હવે થોડાક જ દિવસ બાકી છે, લગ્નની તૈયારીમાં ધ્યાન આપજો, ઠીક છે? હા મમ્મા. કંકોત્રી પસંદ કરી દે. હા પણ ડેડ આવી જાય ને એકવાર એ જોઈ લે તો. પ્રદ્યુમન ઇઝ નો મોર. પપ્પાજી, કંકોત્રીના ઉપરના કવર પર આ લખાણ આવશે અને અંદર અમેટર. લો, ચેક કરી લો. અરે ભાઈ, મારે શું ચેક કરવાનું? હું તમે લોકો જોઈ લો. ઠીક છે, ઠીક છે. એક કામ કરું છું, હું વાંચી લઉં છું જોરથી, તમે સાંભળી લેજો. આવો વાંચું છું. લે, દરવાજો ખોલી જ જઈએ. દિયોર માતાજીની અસીમ કૃપાથી. લોચો માર્યો ને દિયોર. કોના માતાજી એ તો લખ્યું જ નહીં. ચોદરના માતાજી કે શ્રુતિ ભાભીના માતાજી? અરે માતાજી, માતાજી એટલે દેવી માં. આવું તમે લખ્યું નથી. કઈ વાંધો નહીં, હું વાંચું છું. હા, માતાજીની અસીમ કૃપાથી અમારા ચિરંજીવી ના લગ્ન. કંકોત્રી દાદાજી ની છે. જીગલા, ચિરંજીવી એટલે જે વધુ જીવવાનું હોય એ શોધન. કઈ રીતે સમજાવું આને? જીગલા, તું બરાબર વાંચ. ચોદરના લગ્નની કંકોત્રી છે આ. માતાજીની અસીમ કૃપાથી અમારા ચિરંજીવી શોધનના લગ્ન શ્રુતિ સાથે નિર્ધાર્યા છે. એના પછી તિથિ ને તારીખ ને એડ્રેસ ને એવું બધું લખ્યું છે. એના પછી તો આપ સૌને નમ્ર વિનંતી છે કે આ શુભ પ્રસંગે. એક મિનિટ, આની આગળનું તો મને આવડે છે. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે આ શુભ પ્રસંગે આપ સૌનો બહુમૂલ્ય અને કિંમતી વોટ અમને જ આપજો. ઘર આ કોઈ ચૂંટણી નથી, આ લગનની કંકોત્રી છે. ખબર પડશે ભાઈ. હા, અહીંયા પ્રેક્ટિસ છૂટી જ ને.
દાદાજી, ના ના ભાઈ, ના ના, પ્રદ્યુમનના સમાચાર મળે. એ સમાચાર સાંભળીને એવું લાગ્યું કે મારો ભાઈ. હા કૈલાસ, આટલા વર્ષે એના ખબર આવે, પણ મને મનમાં ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે એક દિવસ પ્રદ્યુમન જરૂર પાછો આવશે, પણ બહુ દુઃખ થાય છે. આજે પણ મને લાગે છે કે એ જગ્યા પર અમે શું કામ ફરવા ગયા છે. હિંમત રાખજો, મત રાખજો. દાદાજી, તમને એવું લાગે કે લગ્ન પ્રસંગ પાછળ ઠેલીએ અથવા સાદગીથી કરીએ તો એ નિર્ણય તમે જ લેજો. તમે કહેશો એમ જ કરીશું અમે. જો કૈલાશ બેટા, જે કે બન્યું એ માનવું કપરું તો છે બેટા, પણ અમે તો એમ જ માનીને જીવી રહ્યા છીએ કે પ્રદ્યુમન નથી પણ એના આશીર્વાદ થશે. લગ્ન સાદાઈથી નથી કરવા, ધામધૂમથી કરવા છે. એટલી ધામધૂમથી કરવા છે કે ઉપર સ્વર્ગમાં એમને દેખાય કે એમના દીકરાના લગ્ન છે આજે. બંને લગ્ન ધામધૂમથી કરી. ખાસ ભાઈબંધ
જેમ તું અને પ્રદીપન ખાસ ભાઈ બંધ હતા તેમ આ બંને જણા પણ ભાઈ બંધ છે. અને અમારી તો ઈચ્છા છે કે શોધન અને શ્રુતિના લગ્ન સાથે સાથે શ્રુતુ અને જીગરના પણ લગ્ન કરવા માંગીએ. કૈલાશ, તારે ઘેરે બે જાન આવશે. મને તો ખબર જ નહોતી કે મારા નસીબમાં એક દીકરી ના નહીં બબ્બે દીકરીઓના કન્યાદાન નું પુણ્ય લખ્યું છે. મારા ઘરે જાન લઈને આવવું પડશે. ચાલશે ને? લા કાકા, આપણો મેળ પડતો હોય ને તો હું તો કોઈના ભી ઘરે જવા તૈયાર છું. પણ મેળ જ નહીં પડતો ને. કૈલાશ, આ જીગર છે તો ઘરમાં બધા હશે જ. બાકી પ્રદ્યુમન ના ગયા પછી તો અમને એમ લાગતું હતું, ખબર નહીં કે અમારા માંથી કોઈ એક ઓછું થઈ ગયું હોત. નહીં નહીં દાદાજી, એવું નહીં બોલો તમે. એવું કઈ જ નથી થવાનું. અરે હજી તો તમારે શોધન અને જીગરના છોકરાઓને રમાડવાના છે. પ્રદ્યુમન ના ગયાનું દુઃખ મને પણ છે, પણ એક વાત સારી થઈ કે લગ્ન પાછળ ન ઠેલાયા. પ્રદ્યુમનના આત્માને આનાથી મોટી બીજી કોઈ શ્રદ્ધાંજલિ હોઈ જ ન શકે. કૈલાશ, શ્રુતિનું કન્યાદાન હું કરીશ. જી દાદાજી, અમારા ઘરે જાન લઈને પધારજો, અમે રાહ જોઈશું. ચાલો હવે હું રજા લઉં. હવે લાગે છે કે શ્રુતિબેન અને એમના લગ્ન શાંતિથી પાર પડશે. હૈલા, લગ્નની વાતે આ તો રાજી થઈ જ્યા દિયર. આપણો મેળ પડી જશે હવે એવું લાગે છે. મમ્મા, ડેડ કેટલું બધું શોપિંગ કરીને આવે છે. હા તો કરે જ ને, તું એમની એક ને એક દીકરી છે. અને શ્રુતિ, આ તો હજી શરૂઆત છે. તું જો તારા લગ્ન માં કેટલા ધામ ધૂમ થી કરીએ છે, બધા જોયા કરશે. અરે આજો મમ્મા, આ રિસ્ટ વોચ છે, સોનાની છે, પણ આ તો બહુ જ મોંઘી લાગે છે ને. હા, સસ્તી વસ્તુ તમે જોતા પણ નથી. પણ આટલો બધો ખર્ચો તારા માટે? બેટા, તમારી એકની એક દીકરી છે ને, આટલું બધું કોના માટે છે? તારા માટે. બધું તને જ આપવાનું છે અમારે. જો આ ઘડિયાળ, પરફ્યુમ, આ જ્વેલરી, આ બધું તારા માટે છે દીકરા. પણ મમ્મા, આ વોચ, આ રિંગ, પરફ્યુમ, આ બધું જ બે બે ડબલ ડબલ કેમ છે? લક્ષ્મી માટે છે બેટા. તારા માટે ખરીદી કરી રહ્યો તો થયું કે લાવ, લક્ષ્મી માટે પણ કંઈક લેતો જાઉં. અને સારું થયું લઈ આવ્યો. મને તો અહીંયા આવીને ખબર પડી કે એના પણ લગ્ન છે.
થેન્ક યુ સો મચ ડેડ. દાદાજીને મળીને આવે. બહુ દુઃખી હતા, પણ ચાલો એક વાત સારી થઈ કે લગ્ન પાછા નથી ઠેલાયા. દાદાજીની ઈચ્છા હતી કે સ્વીટુની જાન આપણા આંગણે આવે. મને ગમ્યું, મેં હા પાડી દીધી છે. ચાલો ચાલો કલ્પના, આપણે લગ્નની તૈયારીઓ કરવાની છે. શાસ્ત્રીજીને પણ બોલાવવાના છે. શાસ્ત્રીજી કેમ? અરે બધી વિધિઓ માટે, આશીર્વાદ માટે. તો શાસ્ત્રીજીને શું કામ? એ ભલે ને શોધનના ઘરે પધારે, આપણા ઘરે પણ લગ્ન છે કૈલાશ, આપણે આપણી વિધિઓ કરીશું. કૈલાશ, મારા જાણીતામાં એક પંડિતજી છે, હું એમને બોલાવી લઉં છું. ગ્રહો તો મારી આંખોના ઇશારે નાચે છે, ચપટી વગાડું ને પોતાનું સ્થાન બદલી નાખે છે. કલ્પનાબેન, તમે જો મને દક્ષિણા વધુ આપો ને, હું કોઈની કિસ્મતના લેખ પણ બદલી નાખું. કોઈની પણ કિસ્મતના લેખ? લક્ષ્મી કોણ છે? પંડિતજી, એની કુંડળીમાં કોઈ પણ ખાનામાં શનિ કે મંગળ મૂકો, પણ એ છોકરીના લગ્ન મારી દીકરી શ્રુતિના લગ્નની સાથે ન થવા જોઈએ. કલ્પનાબેન, તમે મને આ દક્ષિણા આપો છો કે સોપારી? જે ગણો હોય એ છોકરીના લગ્ન અટકાવવાની જવાબદારી તમારી. તમારું કામ થઈ જશે, બસ મને એની કુંડલી લાવીને આપો, આમ ફેરવી નાખીશ. હું એવું સાબિત કરી દઈશ કે જો છોકરો પણ આ છોકરી સાથે લગ્ન કરશે, લગ્નના ત્રણ જ મહિનામાં એ છોકરો મરી જશે. કુંડળી મળી જશે, કુંડળી મળી જશે. બસ તો તમારું કામ થઈ ગયું. કલ્પનાબેન, હું લાલચુ માણસ છું, પણ કુંડળી બદલવામાં અને કુંડળીને જોવામાં શકુની મામા કરતા જ વધારે કપટી છું. એક મિનિટ. આવ્યા છો તો આ કુંડળી પણ જોતા જાઓ. આ કુંડળી કોની છે? મારી દીકરી શ્રુતિની. કલ્પનાબેન, હું બધી વિધિઓ કરીશ, એક પણ પૈસો દક્ષિણા નહીં લઉં જો મારી વાત ખોટી પડી છે તો. કઈ વાત? આ કુંડળી તમારી દીકરી શ્રુતિની જ છે ને? જી, પણ વાત શું છે? તમારી દીકરીના નસીબમાં 20 વર્ષ છે.
શું બોલો છો પંડિત? કલ્પના બેન, વાત ખોટી પડે ને, એક પણ પૈસો દક્ષિણા નહીં લઉં. વાત સાચી પડશે ને તો ગણીને 1,11,000 રૂપિયા પૂરા લઈશ. તમારી દીકરીના લગ્ન બીજ વર્ષ સાથે જ થશે. ના પંડિતજી, શ્રુતિના લગ્ન શોધન સાથે થઈ રહ્યા છે. બંનેની સગાઈ થઈ ગઈ છે, લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. સગાઈ થઈ ગઈ છે ને, લગ્ન તો નથી થયા ને? એવું પણ બને કે શોધન શ્રુતિ સાથે લગ્ન કરે, એની પહેલા બીજી કોઈ છોકરી સાથે લગ્ન થઈ જાય. પંડિતજી,